મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। આ વચ્ચે વરસાદી માહોલ યથાવત છે તો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। આ વચ્ચે વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સવારની જ વાત કરીએ અમદાવાદમાં તો અમદાવાદમાં આ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ યથાવત છે। આ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણને વચ્ચે વાહન ચાલકોને પણ અનેક રીતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। તો વાત કરીએ અમદાવાદની, અત્યારે હાલ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વાત કરીએ તો આ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વાહન ચાલકોને પણ અનેક રીતે હાલાકી ભોગવવી પડી હતી। આ સાથે વરસાદની આગાહીના વચ્ચે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। વાત કરીએ વરસાદને લઈને તો અમદાવાદમાં આ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણના પગલે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી અનેક લોકોને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં આવી અમદાવાદની તો હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણના દ્રશ્યો સામે આવ્યા હતા, જેથી સમગ્ર અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણને લઈને વાહન ચાલકો સહિત લોકોને પણ આ દ્રશ્યો નિહાળ્યા હતા અને વાહન ચાલકોને અનેક રીતે હાલાકી ભોગવવી પડી હતી। આ સાથે વરસાદની આગાહીના વચ્ચે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે।